માં આપ બધાનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 માં અંગ્રેજી વિષયની અંદર યુનિટ નંબર 1 જે રિટર્ન સ્ટેપ પછીનું પહેલું યુનિટ છે એ શીખવાના છીએ, જેનું નામ છે વોટ ઇઝ ઇટ ઇન ધીસ યુનિટ, એટલે કે આ યુનિટ એટલે કે આ પાઠમાં શું છે, બરાબર છે. હવે એમાં સૌથી પહેલા એક્ટિવિટી નંબર 1 એટલે કે જે કવિતા છે જે પેજ નંબર 24 ઉપર આપી છે ઇંગ્લિશ ની અંદર, જેનું નામ છે રેપ. રેપ એટલે કે રેપ એટલે કે અંગ્રેજીની અંદર આપણે જે પ્રાસવાળી જે કવિતા બોલીએ છીએ એટલે કે છે રેપ, બરાબર. એના સ્પેલિંગ જોઈએ, હિયર એટલે અહીંયા, ત્યાર પછી ક્લેપ સી એલ એપી ક્લેપ એટલે કે થાય છે તાળી, ત્યાર પછી રિધમ, રિધમ એટલે કે થાય છે લય, સંગીતમાં જે લય હોય તે, ત્યાર પછી બીટ બીએટી બીટ એટલે કે થાય છે તાલ, ત્યાર પછી એફ ડબલ ઈડી ફીટ એટલે કે થાય છે એક થી વધારે પગ, એફ ડબલ ઓટી ફૂટ એટલે પગ થાય એક જ, અને એફ ડબલ ઈડી એટલે જેને પગ જ કહેવાય પણ તેનો અંત અર્થ થાય છે બહુવચન એટલે કે એક થી વધારે પગ. ત્યાર પછી છે સ્ટ્રીટ, સ્ટ્રીટ એટલે કે શેરી અથવા ગલી, બરાબર છે. હવે આપણે એક કવિતા જોઈએ, બધા વિદ્યાર્થીઓ સાથે રાખવાની છે બુક અને પેજ નંબર 24 ઓપન કરવાનું છે. લેટ્સ સી એક્ટિવિટી નંબર 1 માં લખ્યું છે હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ રેપ, હિયર ઇઝ રિધમ એટલે કે અહીંયા એક રિધમ આપી છે એટલે કે લય આપી છે, હિયર ઇઝ રેપ, રેપ એટલે કે એક લય વાળો ગીત, બરાબર, જેને ગીત કહી શકીએ આપણે. 1 2 3 4 5 6 ક્લેપ, જો રેપ અને લેપ, રેપ અને ક્લેપ બે પ્રાસ વાળા શબ્દો ભેગા થયા છે એટલે 1 2 3 4 5 6 ક્લેપ એટલે કે તાળી પાડો. હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ધ બીટ, હિયર ઇઝ ધ રિધમ એટલે કે ફરી પાછી એક લય આપી છે, હિયર ઇઝ ધ બીટ એટલે અહીંયા એક તાલ આપ્યો છે. કીપ ધ રિધમ ઇન યોર ફીટ, રિધમ એટલે કે તમારા પગમાં વગાડો, બરાબર છે, રિધમ ઓન યોર ફીટ, બરાબર, ફીટ એટલે કે તાલ મુજબ તમારા પગને ઠપકારો તો વગાડો. નેક્સ્ટ ગો ફોર ધ રિધમ એન્ડ ગો ફોર ફન, ગો ફોર ધ રિધમ એટલે કે રિધમની સાથે જીવો અથવા રિધમની સાથે ચાલવા આગળ એટલે કે લયની સાથે આગળ ચાલો, ગો ફોર ફન એટલે કે મજા કરો. 6 7 6 5 4 3 2 1 તો ઊંધા આંકડા છે, 7 6 5 4 3 2 1 બરાબર. આગળ ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ, રેપ એટલે કે ગીત સાથે આગળ વધો, બરાબર, પેલા કીધું કે લય સાથે આગળ વધો તો કે છે કે રિધમ સાથે આગળ વધો એટલે લય સાથે આગળ વધો અને ગીત સાથે આગળ વધો જીવનમાં. આગળ કે છે 1 2 3 4 5 6 ક્લેપ એટલે કે 1 2 3 4 5 6 અને ક્લેપ એટલે કે તાળી પર. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ, બીટ એટલે કે તાલ સાથે વચાવો, બરાબર, લય સાથે પણ ચાલો અને તાલ સાથે પણ ચાલો. હિયર ઇઝ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ, ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ એટલે આખી શેરીમાં હવે આ જ ગીત વાગે છે, બરાબર છે. તો તાળી અને આંકડાના સંદર્ભમાં જે પહેલી કવિતા છે રેપ રેપ રેપ, બરાબર. હવે આપણે પાઠનો મુખ્ય મુદ્દો એટલે કે એક્ટિવિટી નંબર 3A જે પેજ નંબર 27 એટલે 27 ઉપર આપી છે એ જોવાની છે, જેનું નામ છે હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુનો વર્ગખંડ, બરાબર. તેના પ્રશ્ન જવાબ અથવા સ્પેલિંગ જોઈએ. સૌથી પહેલા છે લુક એટલે કે જુઓ, બીજું છે ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ, ત્રીજું છે સીલિંગ એટલે કે છત, ચોથું છે ફ્લોર એટલે કે ભોંયતળી અથવા જમીન, બરાબર. બુલેટિન એટલે કે સમાચાર અથવા માહિતી, બરાબર, અથવા કોઈ પણ સંદર્ભ. ત્યાર પછી છે પ્લેટફોર્મ એટલે કે ઉપસેનું પગથિયું, બરાબર, જે ઊંચું પગથિયું હોય એટલે કે પછી પ્લેટફોર્મ. ત્યાર પછી છે ડિક્શનરી, ડિક્શનરી એટલે કે શબ્દકોશ. ત્યાર પછી છે થીક એટલે કે ઝાડુ. પછી લખ્યું છે કપબોર્ડ, કપબોર્ડ એટલે કે થાય છે કબાટ. ત્યાર પછી થાય છે ડસ્ટબિન, ડસ્ટબિન એટલે કચરા પેટી. ત્યાર પછી છે એઆઈએવાય, એવી એટલે કે હવા ઉજાસ વાળો અથવા હવા વાળો, બરાબર છે. હવે આપણે 27 નંબરનો પાઠ જોઈએ છીએ. ચિત્રની નીચે પણ આપ્યો છે એ પ્રમાણે આપણે જોતું જવાનું ચિત્રમાં અને પાઠ સમજતા જવાનું. આ ચિત્ર છે ઉપર અને એની નીચે આ પાઠ આપ્યો છે, એક એક લીટી વાંચું છું, સરસ રીતે ભાષાંતર સમજવાનું છે, બરાબર છે. જોઈએ પહેલી લુક એટ હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુના ક્લાસરૂમ ને જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ એટલે કે હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ઇટ ઇઝ એ બિગ ક્લાસરૂમ, તે ખૂબ જ મોટો અથવા તે મોટો વર્ગખંડ છે. વોલ્સ આર પિંક, વોલ્સ એટલે કે દિવાલો, પિંક એટલે કે ગુલાબી રંગની છે.
The board is black. એટલે કે બોર્ડ છે એ કાળા રંગનું છે. The ceiling is white. Ceiling એટલે કે છત. Ceiling is white એટલે કે છત છે કેવા રંગની છે? સફેદ રંગની છે. ત્યાર પછી there are two windows in the room. There are એટલે કે ત્યાં છે. Two windows in the room. બે બારીઓ ત્યાં રૂમમાં છે એટલે કે વર્ગમાં છે. The window frames are brown. Window frames એટલે કે બારીનું માળખું જેમાં બારી બનાવવામાં આવેલું હોય તેને કહેવાય ફ્રેમ. બારીનું માળખું કેવા રંગનું છે? બ્રાઉન એટલે કે કથ્થાઈ રંગનું છે. નેક્સ્ટ the doors are brown too. The doors are brown એટલે કે દરવાજાઓ પણ ટી ડબલ ઓ ટુ એટલે પણ દરવાજાઓ પણ કથ્થાઈ રંગના છે. The floor is clean. Floor એટલે કે જમીન અથવા ભોંય કરી ક્લીન એટલે કે ચોખ્ખું છે. ત્યાર પછી નેક્સ્ટ the benches are clean too. Benches are clean too એટલે કે બેન્ચો પણ એટલે કે બાકડાઓ બેસવા માટેના બેન્ચ જે છે એ પણ ચોખ્ખી છે. બરાબર. There is a bulletin board near the window. There is એટલે કે ત્યાં છે. Bulletin board એટલે કે સમાચારનું બોર્ડ, સમાચાર લગાડવાનું બોર્ડ. બરાબર. ત્યાં છે. Near the window. Near એટલે કે નજીક, બારીની નજીક છે આ સમાચાર લગાડવાનું બોર્ડ. It is green. તે લીલા રંગનું છે જે નોટિસ બોર્ડ આવે છે તે. There are pictures on it. There are pictures on it એટલે કે ત્યાં તેના ઉપર ચિત્રો છે. હિતુ is on the first bench. હિતુ પહેલી બેન્ચ ઉપર છે. બીજો પેરેગ્રાફ. There is a platform in the classroom. Platform એટલે કે પગથિયું, ઊંચું પગથિયું જે રહેતું છે પ્રમાણે. Platform. Platform એટલે કે ઊંચું પગથિયું, ઊંચેલું પગથિયું. ક્લાસરૂમ ની અંદર એક ઊંચું પગથિયું છે. The teacher's table is on the platform. Teacher's table એટલે કે ટીચરનું ટેબલ, શિક્ષકનું ટેબલ ક્યાં છે? On the platform. પગથિયાની ઉપર છે. The chair is near the table. એટલે કે ખુરશી છે એ નજીક છે. શેની? ટેબલની નજીક છે. ત્યાર પછી the chair and the table are new. Chair and table, ખુરશી અને ટેબલ are new એટલે કે નવા છે. ત્યાર પછી there is a book on the table. એટલે કે ટેબલ ઉપર પુસ્તક પડ્યું છે અથવા ચોપડી પડી છે. The book is very thick. The book is very thick એટલે કે પુસ્તક જાડું છે. બરાબર. ઠીક એટલે જાડું. It is a dictionary. તે જ્ઞાનકોશ અથવા સોરી શબ્દકોશ છે. બરાબર. જેમાંથી આપણે અઘરા શબ્દનો અર્થ જાણી શકીએ. ત્યાર પછીનો પેરેગ્રાફ. There is a teacher near the blackboard. Near the blackboard. Near એટલે નજીક. ત્યાં એક શિક્ષક બ્લેકબોર્ડ ની નજીક છે. બરાબર. ત્યાર પછી there is a chopstick in his hand. Chopstick એટલે કે તેના હાથમાં, તેના હાથમાં chopstick છે. ચોક લખવા માટેનો ચોક છે. The chopstick is white. ચોક છે એ સફેદ રંગનો છે. There is a cupboard near the blackboard. Cupboard ત્યાં કપાટ છે. કપોર્ડ એટલે કપોર્ડ એટલે કે કબાટ. નિયર ધ બ્લેકબોર્ડ એટલે કે બાકડાની સોરી બ્લેકબોર્ડ ની નજીક છે. બરાબર. કબાટ છે તે બ્લેકબોર્ડ ની નજીક છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. ત્યાં કપબોર્ડ ની અંદર શું છે? કબાટ ની અંદર સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાની ચોપડીઓ છે. ત્યાર પછી ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ત્યાં વર્ગખંડમાં ડસ્ટબિન એટલે કે કચરા પેટી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે દરવાજાથી નજીક છે. હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુનો વર્ગખંડ ચોખ્ખો છે અને કેવો છે? એરી એટલે કે હવા ઉજાસ વાળો છે. બરાબર છે. તો આ વિડિયો ની અંદર આપણે પાઠ નંબર 1 જેની એક્ટિવિટી નંબર 1 અને એક્ટિવિટી નંબર 3 શીખ્યા છે. એ કવિતા એક્ટિવિટી નંબર 1 માં અને એક્ટિવિટી નંબર 3 માં હિતુઝ ક્લાસરૂમનો પાઠ. બરાબર છે. જે ચિત્ર વાર્તા છે. બરાબર. તો આ રીતે યુનિટ 1 ને આપણે સરસ રીતે સમજવાનું છે. હિતુઝ ક્લાસરૂમનો વાળા પાઠનો ભાષાંતર સરસ સમજવાનું છે. વારંવાર વિડિયો જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જોઈ સમજી અને પછી આપણે આ પાઠમાં સરસ રીતે આગળ વધવાનું છે અને સફળતા મેળવવાની છે તેવી મારા તરફથી બધા વિદ્યાર્થીઓને શુભકામનાઓ. થેન્ક યુ.